नमस्कार दर्शक मित्रों, टॉप 9 न्यूज साथे हूँ छु जलपा। सौप्रथम नजर करिए मुख्य समाचारों पर। तमिलनाडु भाजपा अध्यक्ष के अन्नामलाई ना राज्य ना मंत्रियों ने डीएमके ना नेताओं उदयनिधि स्टालिन ने पीके विरुद्ध चेन्नई विरोध प्रदर्शन पहला सनातन धर्म मुद्दे शेखर बाबू शहर ना भारी सुरक्षा तैनात शहर ना वल्लुभाई कूटम विस्तार मा विजुअल। यूके नी संसद ना एक संशोधन चीन माटे जासूसी करतो हुआना दावा वच्चे धरपकड़ पर यूक्रेन ना चांसलर ऑफ द एक्स चेकर जेरेमी हंट कहे छे कि यूके विश्व नी सौथी जूनी लोकशाही मानी एक छे अने भारत नी जेम लोकशाही अपना डीएनए नो एक भाग छे, तेथी अमे अमारी लोकशाही प्रक्रियाओ दखल करवाना कोई पण प्रयासो ने खूब ज गंभीरता थी लईए छे, तेथी अमे आ मुद्दा ने काळजीपूर्वक जोई रह्या छे। आ क्षणे पुलिस तपास चाली रही छे। વડાપ્રધાન ઋષિ સુનકે આ મુદ્દો ચીનના વડાપ્રધાન સમક્ષ ઉઠાવ્યો છે લી ક્યુઆંગ અને અમારી ખૂબ જ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી। રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ જાટ નેતા નાથુરામ મિર્ધાની પૌત્રી અને પૂર્વ સાંસદ જ્યોતિ મિર્ધા ભાજપમાં જોડાઈ ગઈ છે, જ્યારે જાટ પ્રભુત્વ વાળા વિસ્તારમાં આને ભાજપનો માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે। ત્યારે મોટી રાજકીય ઉથલપાથલ આરએલએફ પીજી હનુમાન બેનીવાલની મુશ્કેલીઓ વધારી શકે છે। દિલ્હી સરકારે શિયાળામાં વધતા વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટે મોટો નિર્ણય લીધો છે। આ એક્શન પ્લાન હેઠળ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા બનાવવા પર, વેચાણ સંગ્રહ અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે। અંતર્ગત દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય નિર્દેશ જાહેર કર્યો છે કે પર્યાવરણ મંત્રીએ કહ્યું છે કે સરકારે ફટાકડાનું ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે। દિલ્હી પોલીસને તેના માટે લાયસન્સની પરવાનગી ન આપવાના નિર્દેશ જારી કર્યા છે। સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પીએમ રાજકીય મુલાકાત અંગે સચિવ ઓસફ સઈદી મિયાને સંક્ષિપ્તમાં જણાવ્યું કે ક્રાઉન પ્રિન્સે મીટિંગમાં ઘણા મોટા પરિણામો સાથે ખૂબ જ સફળ G20 મીટિંગ માટે ભારત અભિનંદન આપ્યા। બંને પક્ષોએ ભારત મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરના લોન્ચિંગ પર તેમની ખુશી વ્યક્ત કરી। પીએમએ કિંગડમને પણ અભિનંદન આપ્યા બ્રિક્સમાં સંપૂર્ણ સભ્ય બનવા પર। ચોમાસાની શરૂઆત દરમિયાન ગુજરાતમાં શાકભાજીના ભાવ ભડકે બળતા હતા। બજારમાં મોટાભાગના શાકભાજી 80-100 રૂપિયા કિલોના ભાવ થઈ ગયા હતા, જ્યારે ટામેટાના ભાવ તો 200 રૂપિયાએ પહોંચી ગયા હતા। એવા સમયમાં લોકો કયું શાક ખાવું તેનો સવાલ હતો, પરંતુ હાલમાં પરિસ્થિતિ વિપરીત થઈ છે। થોડા દિવસોમાં જ શાકભાજીમાં ખેડૂતોને માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં ખેડૂતોને શાકભાજી નથી મળતા પૂરા ભાવ। શ્રાવણ મહિનો પૂરો થવાને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે શ્રાવણીઓ જુગાર રમનાર જાણે છેલ્લી ઘડીના દાવ પણ રમી લેવા માંગે છે। સુરતના ઉદા વિસ્તારમાંથી શ્રાવણીઓ જુગાર રમતા કોલાયકસ લોકોની ધરપકડ કરવામાં આવી છે। બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી જુગાર રમી રહેલા 21 જુગારીઓને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો। કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સુપ્રજાહિત અને સમાજની શાંતિ, સલામતી અને સુરક્ષા માટેના વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઇમ કોન્ફરન્સમાં હેતુ સાકાર કરી શકશે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઇમ રોકવા કરતાં ક્રાઇમ થાય જ નહીં। સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કુવામાં 40 ફૂટ ઉપર સ્ટન્ટ કરતી કારના ટાયર નીકળી જતા અફડાતફડી મચી ગઈ હતી। મોતના કુવામાં સ્ટન્ટ કરવું કાર ચાલકને મૂંગું પડ્યું હતું। સ્ટન્ટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર નીચે પટકાઈ હતી, જેથી લોકોના જીવ પણ તાળવે ચોટ્યા હતા અને આ ઘટનાને લઈ મેળા સંચાલકોમાં પણ દોડધામ મચી હતી। હવે નજર કરીએ વિશ્વના ટોપ 9 ન્યૂઝ પર। આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 2200 પાર પહોંચી ગઈ છે, જ્યારે 2000થી વધુ લોકો ઘાયલ છે, તેમાં 1400થી વધુ લોકોની સ્થિતિ ગંભીર છે, માટે મૃત્યુ આંક વધી શકે છે તેમ સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે કે 6.8 ની તીવ્રતાના ભૂકંપે કારણે મોરોક્કોમાં હજારો મકાનો ધરાશાયી થયા છે।
જેથી અનેક લોકો વિસ્થાપિત થઈ ગયા છે. ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ બાલિસ્તાનના પ્રજાનો એક મોટો વર્ગ પાકિસ્તાની સરકારથી છુટકારો મેળવવા ઈચ્છી રહ્યો છે. ગિલગિટ બાલિસ્તાનમાં હવે રોજ પાકિસ્તાન વિરોધી દેખાવો થઈ રહ્યા છે. પાકિસ્તાની સરકાર શાસનમાં જીવન નર્ક બની રહ્યું હોવાનું હવે ત્યાંના લોકોને લાગી રહ્યું છે. પાકિસ્તાનથી આઝાદ થઈને ભારતમાં જોડાવા માટેની માંગણી બુલંદ બની ગઈ છે. હવે ગિલગિટ બાલિસ્તાનમાં થયેલા દેખાવોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લોકોની મોટી સંખ્યામાં રસ્તા પર રેલી કાઢી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. અને લોકો ભારતના તિરંગા પર ઇમારતો પર લહેરાવી રહ્યા છે. સુદાનમાં બળવા બાદ પણ લોહિયાળ સંઘર્ષ અટકાયો નથી. સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે હજુ પણ લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. દેશના નિયંત્રણ માટે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન રવિવાર રાજધાની ખાર્તુમમાં દક્ષિણ ભાગના એક માર્કેટ પર થયેલા ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે. નાઇજીરિયામાં રવિવારે એક બોટ પલટી ખાઈ જવાની ઓછામાં ઓછા 24 લોકોને જીવ ગુમાવ્યો છે. ઘણા લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓ જણાવે છે કે મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો હતા, જેઓ નાઇજીરિયાના નાઇજર પ્રાંતમાં મોકલવામાં બોટમાં મુસાફરી કરતી વખતે ડૂબી ગયા હતા. તુર્કીએ પોતાના દેશમાં એક આરોપીને 11,196 વર્ષ 10 મહિના અને 15 દિવસ જેલની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર ક્રિપ્ટો મારફતે 4 લાખથી વધારે લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. એક તુર્કી ક્રિપ્ટોકરન્સીના બોસ અને તેના બે ભાઈ બહેનોને રોકાણકારો પાસેથી લાખો ડોલરની છેતરપિંડી કરનાર આરોપી 11,196 વર્ષની જેલ થઈ છે. થોડેક એક્સચેન્જ ઓચિંતા જ તૂટી પડતા બાદ 29 વર્ષીય ફારુક ફાતી ઓઝર રોકાણકારોની સંપત્તિ સાથે વર્ષ 2021માં અલ્બાનિયા ભાગી ગયો. ભારતની અધ્યક્ષતામાં G20 શિખર સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હીમાં આવેલા ઇટાલીમાં વડાપ્રધાન જોર્જિયો મેલોનીની ઘણી જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક તરફ જ્યાં મેલોની સુંદરતા ચર્ચા થઈ રહી છે, બીજી બાજુ તેની વિચારધારાને લઈને પણ નિવેદનબાજી જોવા મળે છે. જોર્જિયા મેલોનીએ ભારત પ્રત્યે પોતાના પ્રેમનો ખુલીને વ્યક્ત કર્યો હતો, જે વાતને લઈને તેમની જોરદાર પ્રશંસા થઈ રહી છે અને અનેક મેમ્સ તેમજ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જોવા મળે છે, જે વિડીયો ઘણો જ શેર કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં 2001માં 11 સપ્ટેમ્બર વર્લ્ડ ટ્રેક સેન્ટર પર થયેલી આતંકી હુમલામાં માર્યા ગયેલા વધુ લોકોની ઓળખ હવે થઈ છે. 9/11 તરીકે ઓળખાતા આતંકી હુમલામાં 22મી વર્ષની ગણતરીના દિવસો પહેલા DNA ટેસ્ટિંગ થકી મૃતકોની ઓળખ કરવામાં સત્તાધીશોને સફળતા મળી છે. મેયર કાર્યાલયનું કહેવું છે કે મરનારના પરિવારનો અનુરોધના કારણે અમે તેમની ઓળખ છુપાવી છે. તેમને અત્યાર સુધી મૃતક નંબર 1648 અને 1649 નંબર આપવામાં આવ્યો હતો. સુદાનમાં સ્થિતિ દિવસે ને દિવસે ખરાબથી અતિ ખરાબ થઈ રહી છે. દેશ પર કબજો મેળવવા માટે સેના અને અર્ધલશ્કરી દળો સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. સુદાનમાં આવી સ્થિતિના કારણે સામાન્ય લોકો ગૃહ યુદ્ધની આગમાં સળગી રહ્યા છે. આ વચ્ચે તેમની રાજધાની ખાર્તુમ એક ભયાનક ખબર સામે આવી છે. ગઈકાલે ખાર્તુમમાં એક ડ્રોન હુમલો થયો હતો, જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઇડન ભારતમાં G20 શિખર સંમેલનમાં ભાગ લીધા પછી તે વિયેતનામ પહોંચી ગયા છે. ચીનના વિકલ્પ તરીકે વિયેતનામ અમેરિકા સાથે વેપાર વધારવા માંગે છે. અમેરિકાના પ્રમુખે જણાવ્યું હતું કે તેમને આનંદ છે કે વિયેતનામ વેપારમાં અમેરિકાને વ્યૂહાત્મક ભાગીદાર બનાવવા માંગે છે. અમેરિકા અને યુરોપની કંપનીઓ ચાઇનીઝ ફેક્ટરીઓનો વિકલ્પ શોધી રહી છે, ત્યારે વિયેતનામ અમેરિકાની મિત્રતા વધારવા માંગે છે. હવે નજર કરીએ દેશના ટોપ 9 ન્યૂઝ પર. મહારાષ્ટ્રના થાણેમાં આજે લિફ્ટ પડવાની ગંભીર ઘટના બની છે, જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે. હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઘટના થાણેમાં આવેલી 40 માળની બિલ્ડિંગમાં બની હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં તમામ મૃતકો શ્રમિકો છે. તમિલનાડુમાં સોમવારથી સવારે ગંભીર અકસ્માત થયો છે. તિરુપથુરમાં
માર્ગના કિનારે ઉભેલી એક કારને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. તે ટક્કર એટલી તીવ્ર હતી કે કારમાં બેસેલા સાત લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં કોઈ ખરાબી આવતા રિપેરિંગ માટે રોડની સાઈડમાં ઉભી રાખી હતી. પાછળથી ટ્રકે આવી અચાનક ટક્કર મારતા અંદર બેસેલા સાત લોકોના મોત નિપજ્યા છે. જમ્મુ અને કાશ્મીર ભારતીય સૈન્ય દ્વારા લદાખ સેક્ટરમાં અને નિયંત્રણ રેખાની નજીકના ખરબચડા પ્રદેશોમાં કામગીરી માટે હસ્તગત કરાયેલા નવા પ્રકારના ઓફ રોડ અને ઓલ ટેરેન વાહનોની ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડ દ્વારા આયોજિત નોર્થ ટેક સિમ્પોઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ ત્રણ દિવસીય સિમ્પોઝિયમની મુલાકાત લેશે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સામાન્ય લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. કેન્દ્ર સરકારે 17મી સપ્ટેમ્બર એટલે કે પીએમ મોદીના જન્મદિવસે આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી છે. માંડવિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય તમામ સરકારી આરોગ્ય યોજનાઓ દરેક હેતુસર લાભાર્થીઓ સુધી પહોંચવા માટે આયુષ્માન ભવ નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવશે અને 60,000 લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે. G20 સમિટ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની સહિત 21 રાજ્યોમાં વાતાવરણ એકાએક પલટાયું હતું. રવિવારે દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. યુપીમાં રેલવે અને માર્ગ વ્યવહારને માઠી અસર થઈ હતી, જ્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. G20 સમિટ બાદ આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ભારતની સત્તાવાર મુલાકાત શરૂ થઈ છે. તેઓ સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સને ભેટીને શુભેચ્છા પાઠવી મોહમ્મદ બિન સલમાનનું સ્વાગત કરવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. એર એશિયાના એક વિમાનમાં ફરી એકવાર સમસ્યા સામે આવી છે. રવિવારે મોડી રાત્રે કોચીથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટ ટેક ઓફ થતા જ પ્લેનમાં અચાનક પ્રોબ્લેમ આવી ગયો હતો, જેના કારણે પ્લેનને પાછું લેન્ડ કરવું પડ્યું હતું. પ્લેનમાં સવાર 168 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરના શ્વાસ અત્તર થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના કિંગડમના વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી ભારત સાઉદી વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ પ્રથમ બેઠકની મિનિટ્સ પર હસ્તાક્ષર કર્યા. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને ટીડીપી ચીફ અને ચંદ્રબાબુ નાયડુની ધરપકડ. ન્યાયાધીશ કસ્ટડી અને ટીડીપી કાર્યકરો વિરોધ કરેલ છે. પૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુને ગઈકાલે ભ્રષ્ટાચારના કેસમાં 23 સપ્ટેમ્બર સુધી ન્યાય કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હાલ સમય થયો છે વિરામનો, મળીએ વિરામ બાદ. કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ મોહનથાળ, તારી મમ્મીનો ફેવરિટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. મેરી કાર કા કિતના મિલ જાયેગા? વાહ. યસ સર, OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हो? यही कि OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हैं? यही कि OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस. व्हाट आर यू सेइंग? आई एम सेइंग दैट ओनली OLX ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस. की पोजीशन तो मी एता की शुद्ध OLX ऑटो सी दाय आपनार गाडीर बेस्ट प्राइस. सो या नो, आई एम सेइंग दैट ओनली OLX ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस. Best price.
क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो। विजिट OLXautos.in नाउ। कभी तो बेपाव मुस्कुराहटों में गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में, पर लड़का अच्छा है जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम। और रात तो भी लंबी है ना? जी। ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है। नथुराम तो मेरा ही नाम है। ये आपके लिए। ओ भाई। नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले। दिल बड़ा तो बड़ा। रजनीगंधा पर्ल्स सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। विराम बाद फरी आपनु स्वागत छे। हवे नजर करिए गुजरात ना टॉप 9 न्यूज पर। गुजरात मा हार्ट अटैक ना वधी रहेला बनावो ने लोको मा चिंता उभी करी छे। मैदान मा के जमता समय हार्ट अटैक ने नानी उमरे ज लोको मृत्यु पामी रह्या छे, जेनाथी सौ कोई चिंतित छे। આ વચ્ચે વિદેશમાં પણ આફ્રિકાના કિસ્સા વધી રહ્યા છે। આફ્રિકામાં ગુજરાતી યુવકનું એકાએક હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે, જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। શ્રાવણ મહિનો ટોળા સમયમાં વિદાય લેનાર છે ત્યારે દારૂની હેરાફેરી શરૂ થઈ ગઈ છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગઈ રાત્રે છાણી વિસ્તારમાંથી દારૂ અને બિયર ભરેલી ટ્રક ઝડપી પાડી હતી। છાણી બ્રિજ પાસે હેવી વોટર પ્રોજેક્ટની સામે ટ્રકમાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોઠવાઈ ગઈ હતી, જે દરમિયાન એક ટ્રકમાં કેમિકલના પાવડરની ગુણો ભરેલી હતી। સાણંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંતચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો। સંતો હિન્દુ સંગઠનના વિરોધ બાદ આખરે સરકારની મધ્યસ્થીથી આ ભીંતચિત્રો હટાવી દેવાયા। વિવાદ દરમિયાન કોઈ પણ ધારાસભ્ય કે નેતા મામલે નિવેદન આપવાથી બચી રહ્યા હતા। હવે ભાજપના ધારાસભ્યનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસા ભેગા કરવાની સંસ્થા કહી રહ્યા છે। અમદાવાદ શહેરમાં લૂંટ અને ઘરફોડ ચોરીના કેસો વધી રહ્યા છે। પોલીસનું નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં ચોરીના બનાવો સતત વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે શહેરમાં ઘરમાં ચોરી કરીને ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આ રેઢો ગુનેગાર 5.80 લાખના સોના ચાંદીના દાગીના સાથે ઝડપાયો છે। વડોદરાના વાઘોડિયાના ગુતાલ ગામે મગરના હુમલાથી આદરનું મોત થયું છે। ગુતાલ ગામની સીમા કોતરમાં હાથ પગ ધોવા ઉતરેલા આદર પર મગરે હુમલો કર્યો હતો। આદરનો પગ પકડી મગર ઊંડા પાણીમાં ખેંચી ગયો। ધારધડે બૂમાબૂમ કરતા નજીકના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને આદરને મગરના મોંમાંથી છોડાવી સારવાર અર્થે ખસેડાયો હતો। ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં 24 કલાકમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે। આ સાથે અમદાવાદમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે। આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે।
નડિયાદ સહિત જિલ્લામાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે ત્યારે નડિયાદમાં તબીબને કુરિયર ના મળતા ગુગલ પરથી નંબર શોધી ફોન કરતા ગઠિયાનો ભેટો થઈ ગયો હતો. આ ગઠિયો તબીબના 3 બેંક એકાઉન્ટમાંથી તબીબની જાણ બહાર 1,01,684 જુદા જુદા 5 ટ્રાન્ઝેક્શન દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. બનાવ સંદર્ભે ભોગ બનાર તબીબે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ્યા નંબર ધારકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદમાં એસજી હાઈવે પર વિદેશથી આવેલા દંપતીના તોડકાંડનો સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે. સરકારે કહ્યું છે કે પોલીસ કર્મચારીઓ તોડ કર્યા હોવાના પુરાવા મળ્યા છે. કોર્ટે આ દરમિયાન ટકોર કરતા કહ્યું છે કે કાયદાના રક્ષક જ ભક્ષક બને એ વ્યાજબી નથી. મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં દંપતી પાસેથી ટ્રાફિક પોલીસના 3 જવાનોએ 60,000 રૂપિયાનો તોડકાંડ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી. ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 8 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થવાની હતી, જેમાં અમદાવાદ અને વડોદરા મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના બધા અધિકારીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન તો વડોદરાના મેયર તરીકે પિંકબેન સોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે નજર કરીએ મેટ્રો ટોપ 9 ન્યૂઝ પર. થાનગઢ ખૂબ મોટો સિરામિક ઉદ્યોગ હોવાથી થાનગઢને અલગ ડિવિઝન અપાય અને સોનગઢ તરણેતર વચ્ચેનું સબ ડિવિઝન જે ધૂળ ખાય છે તે ચાલુ કરવા માંગ કરાય છે. થાનગઢની અંદર 50,000 થી પણ વધારે વીજ કનેક્શન આવેલા છે. ચોટીલા મૂડી સાયલા જેવા નાના તાલુકાની અંદર પણ 2 ડિવિઝન આવેલા છે. ત્યારે થાનગઢ ખૂબ મોટો સિરામિક ઉદ્યોગ હોવાથી થાનગઢને અલગ ડિવિઝન અપાય અને સોનગઢ તરણેતર વચ્ચેનું સબ ડિવિઝન જે ધૂળ ખાય છે. લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલા કટારીયાના પાટિયા નજીક અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. ત્યારે પરિવાર અને હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ કટારીયા ગામથી સાળો બનેવી લીંબડીના બાણશીંગા ગામ તરફ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કટારીયા ગામ બહાર નીકળતા પાછળ થોડે દૂર બાઇક સાથે ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો. આગામી તારીખ 23 થી 29 સપ્ટેમ્બર સુધી અંબાજી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. તારીખ 23/9/2023 થી 29/9/2023 સુધી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. ભાદરવી સુદ આઠમથી લઈ ભાદરવી પૂનમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શિવ અનેક સ્વરૂપો છે, જેમાંનું એક સ્વરૂપ છે વીરેશ્વર સ્વરૂપ. વીરેશ્વર સ્વરૂપ એ છે કે શિવના પ્રાકૃતિક પરિવેશને ધરતું સ્વરૂપ અને પ્રાકૃતિક પરિવેશને ધરતું શિવનું આ સ્વરૂપ બિરાજે છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા જંગલ પ્રદેશમાં. તેઓ હજારો વર્ષથી પોતાના ભક્તોને પ્રાકૃતિક પરિવેશના દર્શન આપી પાવન કરી રહ્યા છે, તો વીરભદ્રની તપોભૂમિ પણ માનવામાં આવે છે. તરાત ઢીમા રોડ ઉપર તારીખ 10/9/2023 સાંજે 6:30 કલાકે MS વિદ્યા મંદિરની સામે પુરપાટ ઝડપે આવતી ઇકુકા GJ08BN0198 ચાલકે અકસ્માત સર્જી રસ્તાની બાજુમાં ઉભેલા રાહદારીઓને અડફેટે લેતા એક બાળકીના માથાના ભાગે ઇજા થઈ તથા એક ભાઈને ગંભીર ઇજા થતા બંનેના પગ ભાંગી ગયા હતા. ઇકુ ગાડીમાં 5 ઇસમો સવાર હતા. તમામ દારૂ પીધે લઈ નશાની હાલતમાં હોવાનું જણાવ્યું હતું. શિવના અતિ પ્રિય એવા શ્રાવણ માસનો આજે અંતિમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ઉમટ્યું ભક્તોનું ઘોડાપેર. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે, જેના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સોમનાથમાં પહેલી સવારે મંદિર દર્શનાર્થીઓ માટે 4 કલાકે ખુલ્લું મુકાયું હતું અને સવારથી જ દેશ વિદેશના ભાવિકોની લાંબી કતારો સોમનાથ પરિસરમાં જોવા મળી રહી છે. હિંમતનગરના હસનનગર નજીક થી ભૃણ મળી આવ્યું છે. હાથમતી નદીમાં નવજાત મૃત ભૃણ મળી આવતા ચકચાર મચી હતી. સ્થાનિકોએ નવજાત મૃત ભૃણ પાણીમાં જોવા મળતા પોલીસને જાણ કરી હિંમતનગરની બી ડિવિઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બી ડિવિઝન PSI PI અને FSL ને ઘટના સ્થળે પહોંચી નવજાત મૃત ભૃણને હિંમતનગર સિવિલમાં લઈ જવાયું હતું.
વાયદો કરીને ફરી ગયેલા શિક્ષણ વિભાગના પાપે હવે શિક્ષકો થાળીઓ વગાડવા થઈ ગયા છે. પોતાના પડતર પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ આજે સાડા સમય પૂર્ણ થયા બાદ થાળીઓ વગાડીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી, પ્રવાસી શિક્ષકોના પ્રશ્નો સહિતના પ્રશ્નોને લઈને જે તે વખતે આંદોલન ચલાવ્યું હતું. જો કે તે વખતે સરકાર શિક્ષકો અને સંચાલકોની માંગણીઓ મૌખિક રીતે સ્વીકારી હતી. ઈડાના લીંબોઈ ગામનો બનાવ. ગામના લોકો યજ્ઞ અને હવન દરમિયાન ભમરા કરડતા નાસભાગ મચી હતી. 20 કરતા વધુની હાલત કફોડી બની હતી. હજુ પણ એક યુવાનની હાલત કફોડી છે. 50 કરતા વધારે લોકોને ભમરા કરડતા હાલત કફોડી થઈ છે. ભમરા કરડતા 108 દ્વારા ઈડર્સવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. હવે નજર કરીએ મનોરંજન ટોપ 9 ન્યૂઝ પર. તાજેતરમાં જ જેનેલિયા દેશમુખ અને રીતેશ દેશમુખ એક ઇવેન્ટમાં ગયા હતા. હંમેશાની જેમ તે બંને એકસાથે ખૂબ જ સુંદર દેખાતા હતા અને તેઓએ ઉભા રહી પાપારાઝી માટે પોઝ આપ્યા. પરંતુ આ વખતે જેનેલિયાના ડ્રેસ અને તેના પેટે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ વિડીયોમાં જેનેલિયાને જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી કે શું તે પ્રેગ્નન્ટ છે. વિડીયોમાં જેનેલિયા જે રીતે પોતાના પેટ પર હાથ મૂકી રહી છે તેને લોકોની ઉત્સુકતા વધારી દીધી છે. જેનેલિયાની પ્રેગ્નન્સીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ્સ થઈ રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડનું પાવર કપલ છે. તેમની ઓફ સ્ક્રીન જોડી જેટલી હિટ છે. 2022માં તેમની ઓન સ્ક્રીન જોડીએ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 9 સપ્ટેમ્બર 2023ના રોજ બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 રિલીઝ થયા અને 1 વર્ષ થઈ ગયું છે. આ ખાસ અવસર પર આલિયા ભટ્ટે ફિલ્મના સેટ પરનો એક સુંદર વિડીયો શેર કર્યો છે, જેમાં તેમને આલિયા અને રણબીરની રિયલ રોમેન્ટિક મોમેન્ટ જોવા મળશે. રાઘવ ચડ્ડા અને પરિણીતી ચોપરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં બંને એક બસમાં જોવા મળે છે અને ત્યાંના સ્ટાફ તેમની સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળે છે. એક્સપ્રેશન પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેઓ આ સેલેબ્સ કપલને તેમની વચ્ચે રાખીને ખૂબ જ ખુશ હતા. રાઘવ અને પરિણીતીએ પણ પ્રેમથી હસતા હસતા પોતાના ફોટો માટે પોઝ આપી રહ્યા છે. તેમના લુકની વાત કરીએ તો પરિણીતી લાંબા સમયથી બ્રાઇડ લુકમાં જોવા મળી રહી છે. આ પ્રસંગે તે પીળા રંગના સૂટમાં પણ જોવા મળી હતી, જ્યારે રાઘવે સફેદ કુર્તા અને ટ્રાઉઝર અને ગ્રે જેકેટ પહેર્યું હતું. અક્ષય કુમારે તેના જન્મદિવસ પર તેના ચાહકોને ચોંકાવી દીધા છે. ફરી એકવાર તે નવી કોમેડી અને મલ્ટી સ્ટાર ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ વેલકમ 3 છે. છેલ્લા ઘણા દિવસોથી વેલકમના ત્રીજા ભાગની ચર્ચા ચાલી રહી છે અને આ વખતે નિર્માતાઓએ અક્ષય કુમારના જન્મદિવસ પર વેલકમ 3 જાહેરાત કરી છે, જેની સાથે 3.21 મિનિટનો વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. વેલકમ 3ની જાહેરાત કરતા અક્ષય કુમારે એક વિડીયો પણ શેર કર્યો છે અને લખ્યું છે કે આજે મને અને તમને બધાને જન્મદિવસની ભેટ આપી છે. જો તમને આ ગમ્યું હોય તો આભાર કહો અને હું તમને વેલકમ કહીશ. હાલમાં તમન્ના ભાટિયા અને વિજય વર્મા મુંબઈના એક એવોર્ડ સમારોહમાં એક સાથે જોવા મળ્યા. દરમિયાન તમન્ના વિજય વર્માનો ફોટો ક્લિક કરતી જોવા મળી હતી. ઇવેન્ટ બાદ બંને એકબીજાનો હાથ પકડી ઇવેન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ હતો. આ પ્રસંગે આમિર ખાનની દીકરી ઈરા ખાનનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તે આત્મહત્યાથી બચવાના ઉપાયો વિશે વાત કરતી જોવા મળે છે. આ અંગે તેણે કહ્યું કે આ અંગે વાત કરતા ન ડરવું જોઈએ. સાઉથ સુપરસ્ટાર એક્ટ્રેસ અને નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાનાનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ કોમેન્ટ્સ આવી રહી છે. ખરેખરમાં રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં હાજરી આપવા હૈદરાબાદ પહોંચી હતી. દરમિયાન અભિનેત્રી એકદમ સિમ્પલ સાડી લુકમાં જોવા મળી હતી. તેમના લગ્નની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સની લિયોની એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે પાપારાઝીને પોઝ આપ્યા. તે પોતાના લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે અને ફેન્સ તેને ખૂબ જ પસંદ કરે છે.
बिग बॉस 16 स्पर्धक अब्दू रोजी के कलर्स टीवी ना एडवेंचर रियलिटी शो खतरों के खिलाड़ी 13 वाइल्ड कार्ड तरीके एंट्री करी छे। केविन पा अब्दू रोजी के कयो के लोको तेने बाळक माने छे अने तेने लोको नो आवलन पसंद नथी। पोताने साबित करवा माटे तेने रोहित शेट्टी ना शो मा जोडावानुं नक्की कर्युं। आ शो मा तेना बेस्ट फ्रेंड शिव ठाकरे साथे फरी एकवार लोको ने मनोरंजन पूरु पाडवा ने पोतानो एक नवो रूप बतावा माटे खूब ज एक्साइटेड छे। तो आवाज वधु समाचार जोवा माटे जोता रहो BS9 TV न्यूज। नमस्कार।